અને સ્વાભાવિક છે સૌથી પહેલાં તો આ જે અપડેટ આવ્યા છે આ જે ડીલ થઈ છે એ થોડું સમજવાની કોશિશ કરીશું જે એગ્રીનોવેટ ઇન્ડિયા સાથેના તમારા કરાર છે બેઝિકલી આ ડીલ શું છે અને જે સ્વદેશી રીતે તમે આ જે ટેકનોલોજી ડેવલપ કરવા જઈ રહ્યા છો રાજીવજી એ થોડું સમજાવો કે કઈ રીતે આપણે આ ફંક્શન થતું જોવા મળશે અહીંયાથી એવિયન ઇન્ફ્લુએન્ઝા ઇન્ડિયામાં બે હજાર બે બે હજાર ત્રણમાં સૌથી પહેલો આઉટબ્રેક આવેલો અને ત્યારથી અમુક અમુક ઇન્ટરવલે દર વર્ષે કે દર બે એક વર્ષે આઉટબ્રેક આવે છે આપણા સરકારની પોલિસી એવી હતી કે જ્યાં પણ આઉટબ્રેક આવે ત્યાં બર્ડ્સ બધાને સ્લોટર કલ કરી દેવાના એટલે વધારે એનો રોગચાળો ફેલાય નહીં ને એ લોકોને વેક્સિનેશન કરવું એ લોકોની પોલિસી વેક્સિનેશન કરવાની નથી હવે આટલા વખત થયો પોલ્ટ્રી ફાર્મરોએ બધાએ રજૂઆત કરી સરકારને અને સરકારે એવો નિર્ણય લીધો કે હવે આ એવિયન ઇન્ફ્લુએન્ઝા લો પેથેજન એચ નાઇન એન્ટુ સ્ટ્રેનનું વેક્સિન આપણે ઇન્ડિયામાં અલાવ કરીએ પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં હવે જ્યારે આ આઉટબ્રેક બે હજાર બે થી અત્યાર સુધીનો આઉટબ્રેક જ્યારે પણ થતા હતા આપણા સરકારના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આઈસીએ દ્વારા એ લોકોએ ઓલરેડી આ વેક્સિન ફિલ્ડમાંથી સેમ્પલ લીધા ડિઝીઝના અને વેક્સિન ઓલરેડી એ લોકોએ ડેવલપ કરી દીધી એટલે અને હવે જ્યારે સરકાર એ નિર્ણય લીધો છે તો એ લોકોએ અમને આ ટેકનોલોજી વેચી છે જેના માધ્યમથી હવે અમે આ વેક્સિન અહીંયા ઇન્ડિયામાં બનાવશું અને આ વેક્સિન પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રી માટે બહુ જ મહત્વતાનું છે કારણ કે દર વર્ષે કે દર બે વર્ષે જે આઉટબ્રેક આવે છે હવે બંધ થઈ જશે અને બીજું બર્ડ્સને સ્લોટર નહીં કરવા પડે એટલે એના લીધે બીજું આ વેક્સિન બીજી એક મોટી વાત છે કે એવિયન ઇન્ફ્લુએન્ઝા એચ નાઇન એન ટુ એમાં ઘણા ઘણા પ્રકારના સ્ટ્રેનો હોય છે બદલાયા કરે છે જેમ આપણે કોવિડમાં પણ જાણીએ છીએ કે એક સ્ટ્રેન હતું પછી ચેન્જ થઈને ઓમિક્રોન એવી રીતે તો ધીસ ઇઝ એન ઇન્ફ્લુએન્ઝા વેક્સિન આપણા જે ઇન્ફ્લુએન્ઝા હ્યુમનના વેક્સિન હોય છે એ લોકોના સ્ટ્રેન ઘણી બદલાતા હોય છે એટલે આ સરકારનો નિર્ણય એવો છે કે જે આપણા દેશમાં એ લોકો આઇસોલેટ કરીને અમને મેન્યુફેક્ચરિંગ કરવા આપશે એ સ્ટ્રેનથી જ અમે વેક્સિન બનાવશું એટલે આ વેક્સિન બહુ જ સારી રીતથી પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં કામ કરશે એટલે આ આખું ટેકનિકલી આ રીતથીનું સરકારે હવે નક્કી કર્યું છે આનું તમે પોટેન્શિયલ જુઓ મારા હિસાબે ત્રીસથી થી પચાસ કરોડ રૂપિયાનું વરસે આનું પોટેન્શિયલ છે આ વેક્સિનનું અને આ વેક્સિનના લીધે એવિયન ઇન્ફલુએન્ઝા જો કંટ્રોલમાં થશે તો મોર્ટેલિટી બચશે અત્યાર સુધી પચાસ ટકા એક પ્રોડક્શનમાં ડ્રોપ થતું હતું પાંચ થી છ ટકા બ્રોયલરમાં મોટેલિટી મોટેલિટી થતું હતું તો આ બધું જ ઘણું કંટ્રોલમાં આવી જશે બહુ સરસ રીતે સર તમે સમજાવ્યું છે અને આ જે પર્ટિક્યુલરલી ડીલ છે તેના વિશે હું થોડું વધારે ઇન્ડેપ સમજવા એ માગી રહ્યો હતો બેઝિકલી તમે જે કારોબાર કર્યો છે તો આ કામ કઈ રીતે કરશે આપણે આપણે ત્યાં મેન્યુફેક્ચરિંગ જે થશે તેને કઈ રીતે પ્રોસેસ કરીશું અને આનાથી આપણને કેટલો ફાયદો થશે બેલેન્સ શીટને કેટલો ફાયદો થશે એ થોડું હવે સમજવાની કોશિશ કરીએ રાજવજી વેક્સિન ટેકનોલોજી અમે આઈસીએ પાસેથી અમે ખરીદી છે એ લોકો અમને ટોટલ પ્રોસીજર માસ્ટર સીડ જે કહીએ આપશે અને પ્લસ આખું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ રીતે એ અમને આપશે અને અમે અમારા પ્લાન્ટમાં અમે આ વેક્સિન મેન્યુફેક્ચર કરશું ઇનએક્ટિવેટેડ વેક્સિન છે ફાઇવ હંડ્રેડ એમએલની બોટલ આમાં છે અને પર ફાઇવ હંડ્રેડ એમએલમાં હજાર પક્ષીઓને એટલે પોઈન્ટ ફાઇવ એમએલ પર બર્ડ એવી રીતે આ વેક્સિન અપાશે અને આ રીતથી ઓકે સર હવે આમાં એક્સપોર્ટ પોટેન્શિયલ કેટલું છે અને ડોમેસ્ટિક સેલ્સના હિસાબથી કેટલું પોટેન્શિયલ છે એ હવે થોડું સમજવાની કોશિશ કરીએ અને આ નેક્સ્ટ એટલે કે ક્યુ થ્રી તો નહીં પણ ક્યુ ફોરમાં એટલીસ્ટ આ બેલેન્સ પર રિફ્લેક્ટ થવા લાગશે એવું માનવું જોઈએ કે હજુ પણ આ પ્રોડક્શન થતાં એટલીસ્ટ એફવાય ટ્વેન્ટી ટુ જે ટ્વેન્ટી થ્રી જે છે તે પૂરું થતું જોવા મળશે અહીંયાથી પહેલા હું અમારું પ્રોડક્શનની વાત કરું કોઈ પણ વેક્સિન હોય થોડો ટાઈમ ડેવલપમેન્ટમાં થાય એટલે અમારું એવું માનવું છે કે બે હજાર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીના ના કેલેન્ડર યર ના બિફોર એન્ડ અમે આ વેક્સિન લોન્ચ કરી દઈશું જેને એટલે અહીંયા ત્યારે ફર્સ્ટ અમે ડોમેસ્ટિક માટે કરશું ઇન્ટરનેશનલી પણ ઘણી જ કન્ટ્રીઓ ઘણા એ લોકો અલાવ કરે જ અમુક નથી કરતા પણ જે મોટા મોટા દેશ છે જ્યાં પોલ્ટ્રી પોપ્યુલેશન ઘણું જ છે જેમ કે નાઇજીરિયા છે ઇજિપ્ટ છે આ બધી જ કન્ટ્રીઓ સાઉથ ઇસ્ટ એશિયામાં તો બધે જ અલાવ કરે છે આ વેક્સિન કરવાનું એટલે આ બધાનું પોટેન્શિયલ બહુ જ મોટો પોટેન્શિયલ છે મારી પાસે અત્યારના એવો કોઈ આંકડો તમને આપવા માટે નથી પણ ધારો કે આ વેક્સિન અમારી પરફેક્ટ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલી પણ એક્સેપ્ટ થઈ જાય જે થશે જ કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીઓ અત્યારના વેચે જ છે એટલે એવું નથી કે અમે નહીં કરી શકીએ એટલે કેટલું ફાસ્ટ એક્સેપ્ટેબિલિટી થઈ જશે પ્રમાણે અમારું આનું આનું પોટેન્શિયલ બહુ જ ઘણું જ મોટું છે હું રૂપિયામાં તમને અત્યારના નથી કહી શકતો અને આપણે ત્યાંથી જે પણ વેક્સિન બનશે ઇન્ડિયામાં આખા વર્લ્ડમાં એક વસ્તુ છે કે સૌથી સસ્તામાં સસ્તા અને હાઈ ક્વોલિટી વેક્સિન ઇન્ડિયા બનાવે છે એટલે આ વેક્સિનનું પણ એવું જ થશે જે અત્યારના વેસ્ટર્ન વર્લ્ડથી આવે છે એના કરતાં સસ્તું બનાવશું અને ક્વોલિટી એટલીસ્ટ આટલી જ સારી તો બનશે જ ડેફિનેટલી સર હવે ધીરે ધીરે બજેટ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તો રાજીવજી હું સમજવા માંગતો હતો આપણા સેક્ટરને પીએલઆઈ બેનિફિટ સાથે મેક ઇન ઇન્ડિયા અંડરમાં અત્યાર સુધીમાં શું મળ્યું છે નથી મળ્યું કે પછી કોઈ એક્સપેક્ટેશન્સ તમે સરકાર પાસે લગાવો છો કે બજેટમાં આપણા સેક્ટર માટે થઈને થોડા અમુક રાહત જે છે તે તમને જોવા મળે આ સેક્ટર જે છે એનિમલ હસબન્ડરી અત્યારના તો એક મિનિસ્ટ્રી છે એનિમલ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બધા જ પ્રયત્નો કરે છે કે બધા જ એનિમલ્સ પોલ્ટ્રી કેટલ શીપ ગોટ સ્વાઈન બધાને જ જે મેઇન મુખ્ય ડિઝીઝ હોય એ લોકો એ લોકોના નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં લે છે અને એ લોકો માસ વેક્સિનેશન માસ ઇમ્યુનાઇઝેશનનું એ લોકોએ શરૂઆત કરી છે અને ધારો કે પીપીઆર છે હવે એલ એસડીનું પણ વેક્સિન થશે ને અત્યાર સુધી ગોટપોક્સ વેક્સિન જે અમે લંપી સ્કીન ડિઝીઝ માટે અમે આખા ઇન્ડિયામાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ અમે જ સેલ કર્યું છે એટલે આ રીતે ગવર્મેન્ટનો એટલો જ બધો સપોર્ટ ને પ્રોત્સાહન છે કે આખી એનિમલ હસબન્ડરી ઇન્ડસ્ટ્રીના આનાથી એટલો મોટો ફાયદો થવાનો છે અમે વેક્સિન તો વેચીએ છીએ કોઈ વેક્સિન એક રૂપિયાનું હોય બે રૂપિયાનું હોય પાંચ રૂપિયાનું હોય બટ આનો જે બેનિફિટ જે થશે એનિમલ હઝબન્ડ્રીને અને આપણી ઇકોનોમી જેનાથી આના લીધે જે પ્રોગ્રેસ થશે ધી એગ્રીકલ્ચરલ સેક્ટર સ્પેશિયલી એનિમલ હસબન્ડરી ઇટ ઇઝ એન ઇન્ફાઇનાઇટ ગ્રોથ કારણ કે આપણું પશુનું પોપ્યુલેશન વન ઓફ ધ હાઈએસ્ટ છે વર્લ્ડમાં અને આપણા પશુની સારવારને બધું સારી રીતથી થશે તો ઓટોમેટિકલી મિલ્ક ઇડ વધશે એગ મટશે પોલ્ટ્રી મીટ આ બધાનું જ બળોથી બહુ જ મોટી થશે ક્લિયરલી તો એ મુદ્દો આઉટલુક હું સમજવા માગી રહ્યો તો ક્યુ થ્રી ફાર કયા પ્રકારે જોયું છે તમે રેવન્યુઝ કયા પ્રકારના આગળ કોઈ અપડેટ તમે આપી શકો તો ડેફિનેટલી રિઝલ્ટને હજુ વાર છે પણ એક બ્રીફ આઉટલુક કોઈ તમે સમજાવી શકો તો અહીંયાથી ક્યુ થ્રી આ બસ બે એક દિવસમાં હવે આવી જશે અને પછી અમારે રિઝલ્ટ આવશે આટલું હું કહી શકું એમ છું કે અવર અમારો પ્રોગ્રેસ સારી રીતથી થઈ રહ્યો છે જે ગયા દિવસો ગયા મહિનોમાં ગોટપોક્સ વેક્સિન જે લંપી સ્કિન ડિઝીઝને પ્રોટેક્શન માટે અમારું ઘણું જ સારું અમે ઓલ ઓવર ઇન્ડિયા બધા જ રાજ્યોમાં ઘણું અમે સેલ કરેલું છે અને આવતા થી જાન્યુઆરી મહિનાથી પીપીઆર વેક્સિન જે માસ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લીધું છે ગોટ એન્ડ શીપમાં અમે લોકો એકલા જ છે ટેન્ડરમાં ને ઓલ ઇન્ડિયા અમે આવતા વીસ મહિનામાં હર મહિનામાં અમે સપ્લાય કરશું એટલે આઉટલુક ઓફ ઓવરઓલ બિઝનેસ ઇઝ ડેફિનેટલી વેરી ગુડ